Good morning, all of you, welcome. Azi am plecat la science ma. Bija sa ina stana dare puspona pakaro. To bija sa ina stana dare puspona pakaro. Most IMP che pucha hi che. Apne kali kantar unias bijo sawal par board par che. Arda bag ma ek sawal che. Chal mark ni under pucha hi che. To ye bija sa ina stana dare puspona pakaro ni under. E hypogynous, perigynous, epigynous jem tor pakaro hoy che. Etle ke upri jai pari jai ne adastă nu ucestă. Tu upri jai, pari jai ne, a pari jai. Upri jai, pari jai ne, ini je vaat kariye chhe tyare. E khas karine apne joye upri jai, pari jai ne ado jai. Aa tron shabd Gujarati ma chhe. Ado jai, pari jai, upri jai. Jyare hypogynous, perigynous, epigynous e na english word chhe. Tone tron english shabd pan yaad rakhva chhe ketli vaar pariksha ni andar tuka sawal ni andar e pan puchhay chhe. To upri jai, pari jai ne ado jai. Ado jai etle ke bijasai thoru aa rite am flat hoy chhe bijasai. Ketli vaar am flat hoy chhe. Ton paka evu pan aave chhe. Tena ardha adastha ke. Tyare adastha hoy chhe tyare bijasai se phulelu hoy chhe. Etle ke uchast hoy chhe aa rite phulelu hoy chhe pushpasan ne eni upar સ્ટ્રિકેશન ગોઠવાઈ લો છે એની ઉપર ગોઠવાઈ લો છે મે આકૃતિ દોરી છે પછી આપણે બોર્ડ પર ઉપર જોઈએ ત્યાર પછી બીજો પ્રકાર છે તે બીજા સહિતે આમ ફૂલેલો હતો પહેલામાં અડસ્ટમાં જ્યારે અડધો અડસ્ટમાં આ રીતે એ મધ્ય ભાગમાં આવી જાય છે મધ્ય ભાગમાં આ રીતે પુષ્પાસન બને ને ત્યાર પછી પહેલોમાં જે છે હોય છે છેલ્લા જે અડસ્ટ અડધો અડસ્ટ ને ઉચ્ચસ્ટ તો ઉચ્ચસ્તરની અંદર એ બીજા સહી એ ખાસ કરીને અંદર આખું એ ડૂબેલું હોય છે ઉપરી જાય છે ને અડસ્ત કે અડધ અડસ્ત ઉચ્ચસ્તરની અંદર ખાસ કરીને આપણે ફૂલેલું હોય છે એટલે ઉચ્ચસ્ત પણ અડધ અડસ્ત શબ્દ નો ઉપયોગ કરીએ છીએ ઉચ્ચસ્ત છે પણ અડસ્ત જ્યારે અડધ અડસ્તની અંદર આ રીતે હોય છે ત્યારે એ મધ્ય ભાગે ગોઠવાયેલો હોય છે ને અડસ્ટ એટલે કે આખું બીજાશયનું જે પુષ્પાશન છે તેની અંદર બીજાશય અંદર ખૂપેલું હોય છે તો એ રીતની ખાસ કરીને અહીં આપણે જોવાનું છે તો ત્રણ પ્રકાર જે છે એની વાત કરીએ ત્યાર પછી કલિકાંતર વિન્યાસની અંદર જોઈએ તો કલિકાંતર વિન્યાસની અંદર આપણે પણ એમાં પણ ત્રણ પ્રકાર છે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ વ્યાવૃત ચાર પ્રકાર છે ધારાસ્પર્શી વ્યાવૃત આચ્છાદિત અને પટંગિયાકાર પટંગિયાકાર જે આપણે એસ્ટિવેશન જોઈએ છે તે કલિકાંતર એસ્ટિવેશન એટલે કે કલિકાંતર વિન્યાસ એ આપણે કઠોળ વર્ગની વનસ્પતિ એટલે કે સિંબી કુળની વનસ્પતિની અંદર જોવા મળે છે એમાં ધ્વજ પક્ષક અને એ નૌટલ એવા ભાગો આવે છે ધ્વજ જે હોય છે તે સૌથી મોટું પશ્વ ભાગે હોય છે બે પાર્શ્વ બાજે પક્ષક આવેલા છે અને છેલ્લે જોડાયેલું હોય છે આ રીતે નાના સૌથી નાના દલપત્ર હોય છે એને નૌટલ કહે છે તો ધારાસ્પર્શી એટલે કે એકબીજાને જે દલપત્રો છે તે આ રીતે જોડાયેલા હોય છે પછી વ્યાવૃત એટલે કે એક અંદર એક બહાર હોય છે એક બહાર હોય છે એ રીતે ગોઠવાયેલા હોય છે જ્યારે આચ્છાદિતની અંદર ત્રીજો જે પ્રકાર છે આચ્છાદિતની અંદર એક આખું અંદર એક આખું અંદર બંને બાજુ ને એક આખું બહાર હોય છે આ ને બાકીના જે હોય છે તે એક બહારના છેડા બાજુને એક અંદર આચ્છાદિત એટલે કે અંદરની બાજુ હોય છે તો આ રીતે આપણે ધરાસ્પર્શી વ્યાવૃત આચ્છાદિત અને પટંગિયાકાર એટલે કે પીચ્છાકાર જે કલિકાંતર વિન્યાસ એટલે કે કલિકા અવસ્થાની અંદર એક કયા પ્રકારનું જે હોય છે વજ્રચક્ર અને દલચક્રની ગોઠવણીને આપણે કલિકાંતર વિન્યાસ કહીએ છીએ તો આપણે હવે જોઈએ બોર્ડ પરથી તો ખાસ કરીને આપણે બોર્ડ પરથી જે બે સવાલો જે છે તેમાં સવાલો સમજવાનો પ્રયત્ન કરીએ પહેલાં તો મોસ્ટ આઈએમપી છે બીજા સહીના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર એટલે કે આકૃતિ પણ દોરવાનું બીજા સહીના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો જે હોય છે તેમાં આકૃતિ આવે છે અને આ રીતે આપણે તફાવતના સ્વરૂપમાં લખી દઈએ અને વ્યાખ્યા લખીએ કે એ બીજા સંગા સ્થાનના આધારે કેટલા પ્રકાર છે કયા થાય પુષ્પાસન પર એટલે મેં વાત કરી તમામ શંકુ આકારનો જે પુષ્પ નળ હોય છે પછી આગળ ઉપરનો ફૂલેલો ભાગ હોય છે તેને પુષ્પાસન કહે છે અને પુષ્પાસન ઉપર એ બધા ચક્રો ગોઠવાયેલા હોય છે બીજા સંગા સ્થાનના આધારે પુષ્પના પ્રકારો વર્ણો પુષ્પાસન પર બીજા સંગની સાપેક્ષે વજ્રચક્ર દલચક્ર અને કુકેશર ચક્રના સ્થાનના આધારે પુષ્પનું અડોજાઈ એટલે કે હાઇપોગાયનસ અડોજાઈ એટલે કે હાઇપોગાયનસ હાઇપોગાયનસની અંદર આપણે જોઈએ તો એ ખાસ કરીને પેલા અડસ્તર બીજાશય છે ઉપર લીટી હોય
તો અધોસ્તર નીચે જીની નીચે લીધે લખે તો ઉચ્ચ સ્તર. તો અહીંયા મકર શબ્દ છે તો હાઇપોગાયરસ એટલે અધોગાય, પરિજાય એટલે કે પેરીગાયરસ એટલે કે અર્ધ અધોસ્તર. એના ગુજરાતીમાં શબ્દ છે પરિજાય કહે છે ગુજરાતીમાં, અને આપણે આકૃતિમાં જોઈએ તો આપણે અર્ધ અધોસ્તર પણ કહી શકીએ. અને ઉપલી જાય એટલે કે એપિગાયરસ તરીકે વર્ણન થાય છે, એટલે કે એપિગાયરસ આખું એ બીજા સહી અંદર ખૂપેલું હોય છે. બીજા શબ્દમાં પુષ્પના પ્રકાર બીજા સહીના સ્થાનના આધારે, તો પેલું અડો જાય હાઇપોગાયરસ એટલે કે એ ઉચ્ચસ્થ બીજા સહી સુપ્રિયર હોય છે. ઇન્ફિરિયર અને સુપ્રિયર, સેમી સુપ્રિયર બે અડધો અડસ્તો કહે છે, એટલે કે ત્રણ ત્રણ શબ્દ છે એક જ એ જે સ્થાન હોય છે બીજા સહી તેને. તો અડો જાય પણ કહે છે, હાઇપોગાયરસ પણ કહે છે. સ્ત્રી કહે છે ઉચ્ચ સ્થાને જ્યારે બીજા ભાગો તેની નીચે આવેલા હોય છે, ઉચ્ચ સ્થાન એટલે કે પુષ્પાસન આમ પૂરું ફૂલેલું હોય છે, શંકુ આકાર હોય છે, તો બીજા સહી ઉચ્ચસ્થ કહેવાય છે. ઉચ્ચસ્થ બીજા સહી અડોજાઈ કહે છે. અડોજાઈ ને અંગ્રેજીમાં આપણે હાઇપોગાયરસ કહે છે, એટલે કે ત્રણ શબ્દ એટલે ચોથું શબ્દ એને સુપિરિયર તરીકે એ બીજા સહી હોય છે. એને રાય જાસુ અને નિકલમાં જોવા મળે છે. તો મેં એક આકૃતિમાં બધા ભાગો લખેલા છે, સ્ત્રી કેસર, કુકેસર, દલપત્ર, વજ્ર એ નાના હોય છે, એ બરાબર પુષ્પાસનની નજીક ગોઠવાયેલો હોય છે. અને પછી વચ્ચે બીજા સહી સ્ટાઇલ હોય છે, પરાગ વાહિની હોય છે, અને ઉપર એ સ્ટિકમાં એટલે કે પુષ્પાસન હોય છે, બરાબર પુષ્પાસન. તો એ રીતે આપણે ઉચ્ચસ્થ સુખ્રિય અડોચાઈ બીજા સહી આપણે જોયું. ત્યાર પછી આપણે પરિજાય પેરી ગાયનસ. સ્ત્રી કહે છે મધ્ય સ્થાને અને બીજા ભાગો પર પુષ્પાસન પર એ સ્તરે મધ્ય સ્તરે ગોઠવેલું, એટલે કે આમ ખુલેલું તો તે પછી આ રીતે સપાટ થઈ જાય છે, એની ઉપર અડધો અડધ બીજા સહી તેને કહે છે. તો એ પ્રકારના બીજા સહીને પરિજાય કહે અથવા પેરી ગાયનસ કહે, અડધો અડસ્તર એટલે કે પરિજાય અથવા પેરીગાયનસ કહે છે. ત્યાર પછી આપણે જળદાર ગુલાબ અને ગંધોરામાં જોવા મળે તો બી પ્રકારની આકૃતિ છે તેની અંદર, અને સી પ્રકારની ચોપડીની અંદર પરિજાય છે એટલે કે અડધો અડસ્ત હોય છે એટલે કે પેરીગાયનસ કહેવામાં આવે. બીજો જે પ્રકાર હોય છે તેને એપિગાયનસ કહે છે, એટલે કે ઉપલી જાય. ઉપલી જાય એમ કીધું છે તો તે બીજા શબ્દ એવું હોય છે અડસ્ત, ઉપલી શબ્દ આવે તો અડસ્ત, ઉચ્ચસ્ત તો અડસ્ત, અડધો અડસ્ત એટલે કે પેરીગાયનસ. ને પેલામાં આપણે હાઇપોગાયનસની અંદર અડો જાય લખીએ તો બીજા સહી ઉચ્ચસ્થ સુપ્રિય હોય છે, એટલે કે એને પુષ્પાસન જે હોય છે તે ફૂલેલ હોય. બીજા સહીને સંપૂર્ણ આવૃત કરે, અન્ય ભાગો બીજા સહીના ઉપરના ભાગો પર વિકાસ પામે તેને અડસ્થ એટલે કે ઇન્ફિરિયર, જ્યારે વચ્ચેનો જે બી ભાગ છે તેને આપણે સેમી સુપ્રિય એ શબ્દ કહ્યો છે. ઉપરી જાય એપિગાયનસ અથવા તો અડસ્થ બીજા સહી, બીજા સહીના સ્થાનના આધારે પ્રકારો આપણે જોઈએ તો તમને જે શબ્દ યાદ રહી છે પરીક્ષામાં લખો, હાઇપોગાયનસ, પેરીગાયનસ, એપિગાયનસ યાદ રહી તો એ લખવાનું, અડસ્ટ, અર્ધ અડસ્ટ અને ઉચ્ચસ્થ એ યાદ રહેતું હોય તો એ લખવાનું, અથવા સુપ્રિયર, સેમી સુપ્રિયર અથવા ઇન્ફિરિયર. તો તમારે પણ તોને તો નામ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, જે ફાવે તે લખવાનું, માર્ક્સ લખવું. તો આ રીતે અહીંયા એક કલિકા અવસ્થામાં એ જે ચક્ર હોય છે કેવી રીતે ગોઠવાયેલા હોય છે તેને કલિકાંતર વિન્યાસ એટલે કે એસ્ટિવેશન. સ વિસ્તાર વર્ણવો આકૃતિ સહિત ચાર આકૃતિ છે, વ્યાખ્યા એટલે પાંચ માર્કમાં પૂછાય, એક જ પાનાની માં આપણે પાંચ માર્ક લઈ શકીએ, ને બે માંથી એક થિયરી 100% પૂછાય છે. તો પુષ્પમાં બીજા સભ્યોની સાપેક્ષે પુષ્પીય કલિકામાં વજ્રપત્રો અને નલપત્રોની ગોઠવણીને કલિકા કહીએ છીએ. વજ્રપત્રો અને નલપત્રોની જે કલિકા અવસ્થામાં ગોઠવણીને આપણે કલિકાંતર વિન્યાસ કહેવાય છે. કલિકાંતર, કલિકાંતર એટલે કલિકા અવસ્થાની અંદર તેના પ્રકારો નીચે મુજબ છે. એક તો ધારાસ્પર્શી, બીજું વ્યાવરો, બીજું આક્ષાદી અને ચોથું પિષ્ફલકીય કે પતંગિયાકાર. તો એના ઉદાહરણો અહીંયા આપ્યા છે, ધારાસ્પર્શી અને વાલ્વેટ કહે છે, વેલ્વેટ ટાઈપ એટલે કે એકબીજાની બધા ધારા જે ધાર હોય છે તે સ્પર્શ હોય છે, આ રીતે ધાર સ્પર્શ છે. તો અહીંયા આકૃતિ મળેલું છે, પાંચ નલપત્રો મળેલા છે, આ રીતે ધારાસ્પર્શી વચ્ચે લખ્યું. જ્યારે વજ્રપત્રો કે નલપત્રો આક્ષાદિત થયા વગર એકબીજાને ઢાળે સ્પર્શતા હોય તેને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહે છે. દાખલા તરીકે આંકડો, તો આ બે નલપત્રો છે તો એકબીજાની ઢાળે ગોઠવાયેલા હોય છે, આ નલપત્રો એ પાછળ જોડાયેલા હોય તો આપણે આ રીતે કરીએ, મુક્ત હોય તો આ રીતે આપણે એને છૂટા કરીએ, આ રીતે તો જોડાયેલા છે અહીંયા
એ આંકડાની અંદર કોઈ આપણે આ રીતે ગોળ કરીએ અહીંયા મુખ્ય અક્ષની રોલ હોય છે. વ્યાવૃત ટ્વિસ્ટેડ, વ્યાવૃતને અંગ્રેજીમાં ટ્વિસ્ટેડ કહે છે. બેમાંથી કોઈ પણ એક શબ્દ જે પાવતો હોય તે લખવાનું, પણ આકૃતિ કેવી રીતે દોરાયથી કાઢ શકે. તો અહીંયા એક અંદર એક બહાર જે હોય છે તેને વ્યાવૃત કહે છે. એક દલપત્ર અંદર, એક છેડો અંદર હોય છે ને એક છેડો બહાર હોય છે, બધા જ પાસે પાંચ દલપત્રો, તો એને આપણે વ્યાવૃત કહે છે. જો કહ્યું વજ્રપત્રો અને દલપત્રોની એક જ ધાર બીજા ધાર દ્વારા આચ્છાદિત હોય, એક જ ધાર બીજી ધાર દ્વારા આ રીતે આચ્છાદિત હોય, આ રીતે આ એક ધાર છે ને આ એક ઉપર હોય છે, બીજી ધાર પછી આમ બહારની બાજુ હોય છે, તો એ જે આચ્છાદિત અથવા અંદરની બાજુ હોય એક જ ધાર, તો તેને આપણે વ્યાવૃત એટલે કે ટ્વિસ્ટેડ કહે છે. દાખલા તરીકે જાસૂદ, બીડા અને કપાસ, તો તત્વનું ઉદાહરણ છે, તો એકાદનું એક ઉદાહરણ યાદ રાખવાનું. ત્યાર પછી આપણે જોઈએ તો બીજો પ્રકાર છે આચ્છાદિત, તો ઇન્દ્રિકેટ અને ઇન્દ્રિકેટ કહે છે. તો એની અંદર એક આખું અંડર હોય છે, આ બાજુ એ અંડરનો ભાગ ને આ બાજુ બી અંડરનો ભાગ, એ આ રીતે આખું અંડર હોય છે, આવ્યું આખું અંડર, એક આખું બહાર હોય છે. જ્યારે બીજું બીજા બે ત્રણ જે હોય છે તે એક અંડરના ભાગે હોય છે ને એક બહારના ભાગે, આ રીતે આચ્છાદિત હોય છે, ને એક છે તે અંડરનો ભાગ હોય છે. તો એ પ્રકારનું મતલબ તેને આપણે ઇન્દ્રિકેટ એટલે કે આચ્છાદિત કહે છે. આચ્છાદિત કલેકાંડર ન્યાસના પુષ્પીય પત્ર, વજ્રપત્ર કે દલપત્ર એક ઘટક સંપૂર્ણપણે બહાર હોય, સંપૂર્ણ બહાર હોય, નીચેનું સંપૂર્ણ બહાર દોરેલું છે હોય, અને એક ઘટક સંપૂર્ણપણે અંદર હોય એટલે કે બે દલપત્રો જે અંદર હોય, અને અન્ય ઘટકોની એક કિનારી પક્ષીની ઘટક વડે આચ્છા દેખો, એટલે એક બહાર હોય છે, એક અંદર હોય છે, એક બહાર અંદર હોય છે, એક બહાર હોય છે, એક અંદર એક બહાર. તો એ રીતે આપણે વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. ઘટકોની એક કિનારી પક્ષીની ઘટક વડે આચ્છા દાખલા તરીકે કેસિયા, ગલતરો અને ગુલમોર જે યાદ રહી તે લખો. કેસિયા એ ગાર્ડન પ્લાન્ટ છે. ત્યાર પછી આપણે પીચ્છ ફલકની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિને આપણે વેક્સિલરી કહીએ છીએ. તો વેક્સિલરી મોસ્ટ આઈએમપી છે. એક માર્ક્સની અંદર પણ પૂછાય છે ધ્વજક, પક્ષક અને નોટલ આવે છે. તો એક જે ધ્વજક હોય છે સૌથી મોટું પશ્વ ભાગે હોય છે, બે પાશ્વ ભાગ એટલે કે સાઈડમાં એ ધ્વજક પક્ષક હોય છે, અને છેલ્લે નીચે નાના સૌથી નાના બે જે હોય છે તે જોડાયેલા હોય છે, એને નોટલ એટલે કે હોડી આકારનું બને છે. તો જોઈએ આપણે આ રીતે ધ્વજક, પક્ષક અને નોટલ. આ પ્રકારના કલેકાંડર વિન્યાસમાં પટલકિયાના દલપુંજ એટલે કે દલપત્ર ધરાવતા પુષ્પોમાં જોવા મળે છે. પાંચ દલપત્રોમાંથી પશ્વ, અહીંયા પાંચ છે, પાંચ દલપત્રોમાંથી પશ્વ છે તે સૌથી મોટું ધ્વજક એટલે કે સૌથી મોટું ધ્વજક એટલે સ્ટાર્ટર કહે છે. દલપત્ર બે પાર્શ્વીય દલપત્ર એટલે કે આ બે પાર્શ્વીય દલપત્ર એને પક્ષક કહે છે, એને વિંગ્સ પણ કહે છે જે આચ્છાદિત કરે છે. તો બીજા બે જે નોટલ નામ જે છે અગ્ર છે તે આવેલા સૌથી નાના અગ્ર અને અગ્ર છે લોકો એનો પશ્વ છે લોકો ઉપરનો ભાગ ને પશ્વ છે અગ્ર છે તે આવેલા સૌથી નાના જે દલપત્ર હોય છે તેને નોટલ એટલે કે કીલ કે ડબલ ઈ એલ કીલ કહેવામાં આવે છે. નોટલ એટલે કે હોડી આકારનું જોવા મળે છે ને આચ્છાદિત કરે છે, એ વાલ અને વટાળાની અંદર જોવા મળે છે. તો આ રીતે આપણે કલિકાંતર વિન્યાસ જોયો, ત્યાર પછી બીજા સૈન્ય સ્થાનને આધારે પુષ્પનો પ્રકારો જોયો. ત્રણ પ્રકાર પહેલામાં છે, પહેલામાં ચાર પ્રકારો છે. તો પાંચ માર્કની અંદર બંને થિયરી પૂછી શકે. થેન્ક યુ.